નમસ્કાર. આત્મવિશ્વાસના ઉદાહરણ માટે જો આપણે પાછલા દાયકાઓ અને વર્તમાનમાં જોવા જઈએ તો અમુક લોકો એવા છે જેમનો આત્મવિશ્વાસ આપના બધા માટે પ્રેરણા દેનારી છે, જેમ કે ગયા બિહારના દશરથ માંઝી, દાર્જિલિંગ પશ્ચિમ બંગાળની પ્રેમલતા અગરવાલ, રેવાડી હરિયાણાની સંતોષ યાદવ. એ બધાના આત્મવિશ્વાસની સામે તો હિમાલયની ઊંચાઈને પણ નમવું પડ્યું. આજે એવા આત્મવિશ્વાસી લોકોમાંથી માઉન્ટેન મેન ઓફ ઇન્ડિયા દશરથ માંઝીના જીવનથી તમને પરિચિત કરાવશું. આભાર. દશરથ માંઝી એક એવું નામ જે મનુષ્યનો જુસ્સા અને ઉત્કટનો ઉદાહરણ છે. દશરથ માંઝીનો જન્મ 14 જનવરી 1929 બિહારના એક ગામ ગેહલોરમાં થયો હતો. દશરથ માંઝી એકદમ પછાત વિસ્તારના આદિવાસી જાતિના હતા. શરૂઆતના જીવનમાં એમને પોતાનો નાનામાં નાનો હક માંગવા માટે પણ સંઘર્ષ કરવો પડતો. એ જે ગામમાં રહેતા હતા ત્યાંથી બાજુના નગરમાં જવા માટે એક પૂરો પહાડ એટલે કે ગેહલોર પર્વતને પાર કરવો પડતો હતો. એ દિવસોમાં એમના ગામમાં ન તો પાણી હતું, ન તો વીજળી. એવામાં નાનામાં નાની જરૂરિયાતો માટે કાં તો પહાડને પાર કરવો પડતો અથવા તો એનો ચક્કર લગાડીને જવું પડતું. દશરથ માંઝી ઘણી નાની ઉંમરે એમના ઘરેથી ભાગી ગયા હતા અને ધનબાદના કોલસાની ખાણોમાં એમને કામ કર્યું. થોડા સમય પછી તેઓ એમના ઘરે પાછા આવ્યા અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. દશરથ માંઝીને એમની પત્ની માટે બહુ જ પ્રેમ હતો. એક દિવસ જ્યારે એ પહાડ ઉપર લાકડીઓ કાપતા હતા એ સમયે એમની પત્ની એમની ત્યાં જમવાનું આપવા માટે આવી હતી, પણ ત્યાં એમનો પગ લપસી ગયો અને એમની પત્ની ફાલ્ગુની પહાડના તળિયે પડી ગઈ. ગેહલોર ગામ અને દવાખાનાની વચ્ચે રહેલા જિદ્દી પહાડના કારણે એમની પત્નીને સમયસર સારવાર ન મળી શકી અને એમનું મૃત્યુ થઈ ગયું. એ વાત એમના મનમાં ત્રાટકી ગઈ. એ પછી દશરથ માંઝીએ સંકલ્પ કર્યો કે એ એકલા પોતાની મહેનતે પહાડની વચ્ચેથી રસ્તો કાઢશે અને પછી બસ એક હથોડો અને છીણી લઈને 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો ગેહલોર પહાડમાંથી રસ્તો બનાવવાનો શરૂ કર્યો. પત્નીના મૃત્યુના આઘાત પછી દશરથ માંઝીએ પોતાની પૂરી શક્તિ ભેગી કરીને અને પહાડ ઉપર એક પછી એક હુમલો કરતો રહ્યો. માંઝીએ કહે છે કે જ્યારે એમને પહાડ તોડવાનો કામ શરૂ કર્યો તો લોકો એમને મૂર્ખ સમજતા, પણ એ વાતે મારા નિશ્ચયને વધુ દૃઢ કર્યો. એ સતત 22 વર્ષ સુધી દરરોજ પહાડ તોડતા રહ્યા. એની વચ્ચે ધબકતો તડકો, કડકતી ઠંડી, આંધી, તોફાન, ભૂખ, તરસ, દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો, પણ પોતાનો આત્મવિશ્વાસ ડગવા ન દીધો. પછી એક દિવસ એવો આવ્યો કે દશરથ માંઝી એમના લક્ષ્યને પ્રાપ્ત કરી શક્યા. 1960માં એમને પહાડ તોડવાનો શરૂ કર્યો હતો અને 1982માં 22 વર્ષના મહેનત પછી દશરથ માંઝીએ એકલા હાથે જ 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો પહાડ કાપીને એક રસ્તો બનાવી દીધો. એ રસ્તાએ ગયાના અકરી અને વજીરગંજના દૂરીને 55 કિલોમીટરથી ફક્ત 15 કિલોમીટરનું બનાવી દીધું, જેથી ગામના લોકોને આવવા જવામાં મુશ્કેલી ન પડે. 2012માં ફિલ્મ વિભાગે એક ફિલ્મ ધ મેન હુ મૂવડ અ માઉન્ટેનનું નિર્માણ કર્યું અને જુલાઈ 2012માં નિર્દેશક કેતન મહેતાએ દશરથ માંઝીના જીવન ઉપર આધારિત એક ફિલ્મ માંઝી ધ માઉન્ટેન મેન બનાવવાની જાહેરાત કરી. એમના મૃત્યુના વેળાએ માંઝીએ પોતાના જીવન પર એક ફિલ્મ બનાવવા માટે વિશેષ અધિકાર આપ્યો. 21 ઓગસ્ટ 2015માં ફિલ્મ રિલીઝ થઈ, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ માંઝી અને રાધિકા આપટેએ ફાલ્ગુની દેવીની ભૂમિકા રજૂ કરી. મુખ્યમંત્રી નીતિશ કુમારે ગેહલોરમાં એમના નામ પર 3 કિલોમીટર લાંબો રસ્તો અને એક હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. વર્ષ 2007માં
73 વર્ષની ઉંમરે જ્યારે એમને આ દુનિયાથી વિદાય લીધી ત્યારે પાછળ રહી છે પહાડ ઉપરની એમની એ વાર્તા જે આવનારી ઘણીએ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે કે જો તમે નક્કી કરી લો તો પહાડોમાંથી પણ રસ્તો કાઢી શકાય.